હલો ડિયર ફ્રેન્ડ્સ વન સગન વેલ્કમ ટુ એન્જિલ ઇંગ્લિશ એકેડમી તમારું એન્જિલ ઇંગ્લિશ એકેડમીમાં હાર્દિક સ્વાગત છે આપણે આ જે સિરીઝ લઈએ છીએ ડિફરન્સ બીટવીન એ મજાની છે ઇન્ટરેસ્ટિંગ છે લોકોને ગમે છે અને આ વિડિયો મિત્રો અમે સ્પેશિયલી તમારા માટે જ બનાવીએ છીએ પાંચથી દસ મિનિટમાં એક સરસ મજાના ટોપિકને ડિટેલમાં સમજી લેવાનો સચિત્ર એવો જ આજનો વિડીયો છે મિત્રો ધ ડીફરન્સ બિટ્વીન ઇટ્સ એન્ડ ઇટ્સ

તો પરચેઝ કરી લેજો બેસ્ટ બુક છે કોમ્પિટેટિવ એક્ઝામ્સ માટે આ ઉપરાંત જે લોકોને ઇંગ્લિશ શીખવું છે બેઝિકથી એડવાન્સ સુધી અને પ્રેક્ટિસની જરૂર છે તો મિત્રો આ પ્રેક્ટિસની બધી જ મેથડ અને લોડ્સ ઓફ સાતક હજાર જેટલા એમસીક્યુઝ આ બુકની અંદર પ્રેક્ટિસ માટે આપેલા છે બાકી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર વિડીયોઝ એમસીક્યુઝ ગ્રામર ઇમેજીસ ટેસ્ટ લોડ્સ ઓફ યુ કેન ફાઇન્ડ ધેર ઇન એન્જલ ઇંગ્લિશ એપ વિડીયોને તો તમે જોવો જ છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એન્જલ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ અને તમે અમને એન્જલ ઇંગ્લિશ એકેડેમી ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરી શકો છો ઓકે ચાલો શરૂ કરીશું સૌથી પહેલાં એ જોઈએ મિત્રો કે ઇટ એટલે શું તો ઇટ એટલે તે અને આઈટી ઇટ એટલે તેને બેના સ્પેલિંગ સરખા છે પછી આઈટીએસ આઈટીએસ એનું ગુજરાતી તેના તેની તેનું

કે આ ઇટ્સ એટલે શું છે આઈ ટીએસ ઇટ્સ એટલે શું જેનો ગુજરાતી અર્થ થાય છે તેના તેની તેનું તેનું એ ઇટનું સંબંધ દર્શાવતું રૂપ છે મિત્રો યસ રિલેટિવ અથવા તો પઝેસિવ એડજેક્ટિવ છે ઈટનું પજેસિવ રૂપ પણ એને કહેવાય છે પછી એ પર્સનલ પ્રોનાઉન છે યસ આઈ વી વીયુ ધીસ ઇટ એ બધા જ પર્સનલ પ્રોનાઉન્સ છે પછી એની કર્તા તરીકે વપરાણું હોય તો સબ્જેક્ટિવ કેસ કહેવાય કર્મ તરીકે વપરાણું હોય તો ઓબ્જેક્ટિવ કેસ કહેવાય માલિકી દર્શાવવા વપરાણું હોય તો પોઝેસિવ કેસ કહેવાય વગેરે પઝેસિવ તરીકે એકલું ક્યારેય ન વપરાય તેના પછી હંમેશા એકવચન કે બહુવચનની સંજ્ઞા હોય જ છે આ બંને રીતે વપરાય છે મિત્રો આઈટીએસ ઇટ્સ એ પઝેસિવ તરીકે પણ વપરાય છે અને સર્વનામ તરીકે એકલું પણ વપરાય છે એકલું બહુ જ ઓછું બહુ જ રેરેસ્ટ ઓફ રેર તેને ડિટરમિનર કે એડજેક્ટિવ પણ કહેવાય છે કારણ કે એ જે તે શબ્દની આગળ લાગે આ દાખલા તરીકે બોર્ડ છે બોર્ડ ઇટ્સ કલર તેનો કલર તો ઇટ્સ કલર એટલે બોર્ડનો કલર એ જેમ ઇટ્સ કલર એટલે બોર્ડ્સ કલર્સ તેનો કલર એમ દર્શાવવા માટે વપરાણું એટલે એ થર્ડ પર્સન સિંગ્યુલર પોઝેસિવ એડજેક્ટિવ છે ત્રીજો પુરુષ એક વચનનું છે હવે આઈટીએસ એપોસ્ટ્રોપી એસ વાળાને સમજી લઈએ અને પછી એના એક્ઝામ્પલ્સ લઈએ IT અને apostrophe S નો મતલબ છે મિત્રો it has it is અને it was ત્રણ અર્થ એના છે કયા ત્રણ અર્થ it has it is અને it was મતલબ કે it has it is it was નું ટૂંકું રૂપ છે its જેમાં IT it એ કર્તા કામ કરે છે એને કર્તાનું સર્વનામ પણ કહેવાય અને તે હંમેશા એકવચન માં જ વપરાય છે કોના માટે વપરાય તો કે નાન્યતર જાતિ માનવ જાતિ સિવાયના અન્ય કોઈ પણ નાન્યતર જાતિ માટે એ વપરાય છે માનવ જાતિના અંગો માટે પણ પાછો ઈંટનો ઉપયોગ થઈ શકે ઓકે આટલી વસ્તુને બેકગ્રાઉન્ડમાં રાખી સમજી લીધા પછી હવે આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ આઈટીએસ કે જે સળંગ એક સાથે લખાય છે જેનો ગુજરાતી અર્થ તેના તેની તેનું તેનો થાય છે સૌ પ્રથમ એના એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ એ ટેબલ આ ટેબલ છે ઇટ્સ કલર ઇઝ ડલ લુક એટ ધટ ટોલ ટ્રી ઇટ્સ બ્રાન્ચિસ આર વેરી યુઝ ધીસ ઇઝ એ સાઉથ ઇન્ડિયન મૂવી આઈ લાઈક ઇટ્સ સ્ટોરી વેરી મચ અને આઈટીએસ ઇટ્સ ધીસ ઇઝ માય મોબાઈલ ઇટ્સ બીન મેડ ઇન કોરિયા ઇટ ધીસ મેંગો ઇટ્સ વેરી સ્વીટ વેરી ઇઝ માય બુક ઇટ્સ હિયર યસ્ટર ડે હવે આ બધાના મિત્રો જેટલા સેન્ટેન્સ આપ્યા છે એને આપણે ચિત્રો સાથે સમજીએ પેલું શું હતું આઈટીએસ ઇટ્સ ઇઝ અ ટેબલ ઓકે આ ટેબલ છે ઇટ્સ કલર ઇઝ ડલ તેનો કલર ડલ છે ડલ એટલે ઝાંખો થોડો તો મિત્રો ઇટ્સ કલર એટલે શું ઇટ્સ પછી જોયું તમે એક શબ્દ આવ્યો છે ઇટ્સ કલર એટલે અહીં એમ કહેવા માંગીએ છે કે ટેબલ નો કલર ઈટ્સ એટલે આ વાક્યમાં શું ટેબલ નો કલર તો ટેબલ એ નાન્યતર જાતિની વસ્તુ છે એટલે એના માટે ઇટ વપરાય ઇટ ઇઝ એ ટેબલ એમ કહી શકીએ પરંતુ એનું કંઈક બતાવવું છે સંબંધ દર્શાવવો છે પદેશી દર્શાવવા માટે આઈટીએસ ઇટ્સ નો ઉપયોગ થશે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લુક એટ ધેટ ટોલ ટ્રી એ જ વાક્ય હતું જે આગળ હતું એ પહેલા ઊંચા વૃક્ષ તરફ જોવો પહેલા ઊંચા વૃક્ષ તરફ જુઓ ઈટ્સ બ્રાન્ચીઝ આર વેરી યુઝ ઈટ્સ બ્રાન્ચીઝ આર વેરી યુઝ ઈટ્સ બ્રાન્ચીઝ એટલે તેની ડાળીઓ તેની એટલે કોની વૃક્ષની વૃક્ષની અને વૃક્ષ એ નાન્યતર જાતિમાં આવે છે એટલે એનું કઈક બતાવવું છે એના માટે આઈટીએસ સળંગ યુઝ થશે તેની ડાળીઓ વિશાળ છે મોટી છે વગેરે નેક્સ્ટ એક્ઝામ્પલ હતું એ થર્ડ ધીસ ઇઝ એ સાઉથ ઇન્ડિયન મૂવી આ સાઉથ ઇન્ડિયન મૂવી છે આઈ લાઈક ઇટ્સ સ્ટોરી વેરી મચ મને તેની વાર્તા ખૂબ જ ગમે છે તેની વાર્તા એટલે કોની સાઉથ ઇન્ડિયન મૂવીની વાર્તાની વાત છે તો એ નાન્યત્તર જાતિમાં આવે છે એટલા માટે ત્યાં આઈટીએસ વપરાશે માય યોર હર હિઝ ધેર વગેરેનો યુઝ નહીં થાય અને આ ઇટ્સ છે મિત્રો એ એના પછી જો એક વચન પણ આવી શકે તો ક્રિયાપદ एक वचन હશે ઇટ્સ પછી બહુવચન પણ આવી શકે તો ક્રિયાપદ છે એ બહુવચન નું સિમ્પલ પરંતુ ઇટ્સ વાક્યની શરૂઆતમાં વપરાય અને ક્રિયાપદ પછી પણ વપરાય આઈ લાઈક ઇટ્સ સ્ટોરી વેરી મચ મને તેની વાર્તા ખૂબ જ ગમી કે ગમે છે તેની વાર્તા એટલે મૂવીની વાર્તા હવે આ એક્ઝામ્પલ જોઈએ આઈટી અને એપોસ્ટ એસ મિત્રો

એક વચનનો શબ્દ હોય ને એ સાવતા હોય તો એવા સહાયકો કયા આર વોઝ વેડ એડ કેન કુડ મે વુડ ટુ વિલ એમાંથી ત્રણ ઇઝ વોઝ અને છે પણ ડઝનું શોર્ટ ફોર્મ એ નથી એટલે એ કોનું શોર્ટ ફોર્મ છે ઇટ ઇઝનું છે ઇટ વોઝનું છે ઇટ હેઝનું છે આમાં બિન આવી ગયું હોવાથી એમ એ શું હશે હેજ હશે એટલે કે તે સાઉથ કોરિયામાં બનેલો છે વર્તમાન કાળનું પેસિવ બન્યું ઇટ્સ બીન અહીં ઇટ અને એપોસ્ટ્રોફી એસ અલગ છે અલગ છે એનો અર્થ એવો છે કે એ આ ત્રણમાંથી કોઈ પણ એક નું શોર્ટ ફોર્મ છે ચાલો નેક્સ્ટ ઇટ્સ ઇટ ધીસ મેંગો આ કેરી ખાવ આગળ આપેલું તો એ જ વાક્ય છે ઇટ્સ વેરી સ્વીટ તે ખૂબ જ મીઠી છે અહીં મિત્રો હું કેરી આપીને તમને એમ કહું છું કે લ્યો આ કેરી ખાવ તે ખૂબ જ મીઠી છે એટલે અત્યારની જ વાત થઈ રહી છે અને અત્યારની જ વાત થઈ રહી હોવાથી અહીં આ ઇટ્સ એટલે શું હશે તો કે ઇટ્સ બરાબર ઇજ હશે ઘણી વખત ખ્યાલ ન પણ આવે એવું બની શકે પરંતુ સમય દર્શક શબ્દ સમયને એ પરિસ્થિતિ મુજબ એ વર્તમાન છે કે ભૂતકાળ નક્કી થઈ શકે એટલે કે ઇટ ઇઝ છે કે ઇટ વોઝ તે નક્કી થઈ શકે સિમ્પલ છે થર્ડ સેન્ટેન્સ જે હતું એ વેર ઇઝ માય બુક મારી ચોપડી ક્યાં છે ઇટ્સ હિયર યસ્ટરડે મારી બુક ક્યાં છે તે ગઈકાલે તો ગઈકાલની વાત થઈ એટલે ભૂતકાળની વાત છે તો આ વાક્યમાં ઇટ્સ એટલે આપણે કોને લેવાનું છે ઇટ વો લેવાનું છે બુકની વાત થઈ રહી છે એક વચન છે ઇટ વો જ ક્લિયર થઈ ગયું મિત્રો ખ્યાલ આવી ગયો હવે ઘણું બધું સમજાણું હશે ફરીથી પાછા એ જ સેન્ટેન્સ જોઈ લો બધે ધીસ સી એ ટેબલ આ ટેબલ છે અને તેનો કલર ડલ છે તેનો કલર એટલે ટેબલનો

ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો તમારી ડિમાન્ડ છે એ તમે વિડીયોમાં નીચે કોમેન્ટમાં લખો અને એ મુજબ પણ વિડીયો બનાવશું ફરી પાછા નવા ટોપિક લઈને મળીએ થેન્ક્સ હેવે ગુડ ડે